गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान विषय चुंबक साथे गम्मत भाग एक। पहली अने बुजु एवी जगह गया छे कि ज्या खूब ज मोटा ढगला नकामो कचरो एकठो थयेलो, कई अवर जवर सफर रही हतु। कचराना ढगला तरफ एक केन गति करी रह्यु हतु। કેનનો લાંબો હાથો કચરા ઢગલાને એક બ્લોકથી નીચે ઉતરતો હતો અને પછી ત્યાંથી તે ગતિ કરીને શરૂ કરતા તેની કલ્પના કરો શું થયું હશે, કેવી જ દૂર તરફ ગતિ કરતું હશે, લોખંડ કચરો બ્લોક સાથે ચોંટી જતો હશે। તેમને હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચ્યું। પહેલી અને બુજુને રસપ્રદ શું કહ્યું, ચુંબક વિશે પુસ્તક વાંચ્યું હતું અને તેઓ તરત જ સમજી ગયા કે તે કેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ। તે કચરાના ડગલામાંથી લોખંડને વીણી લેતું હતું। એ કેનને શું લગાવેલું હતું, ચુંબક હતું। તે કચરાના ડગલામાં શું કહ્યું હતું, લોખંડને વીણી લેતું હતું। તમે ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે। શું તમે લોખંડની સપાટીવાળા કબાટ રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીક જોયા હશે, કેટલાક પિન હોલ્ડરની તમે જે દરવાજા છે એની સાથે તમે જોયું છે, દરવાજો ખોલવાની તરત શું થશે સાથે ચોંટી જતા દેખાય છે। કેટલીક કંપનીઓ કોઈ પ્રકારની લોક સાથે એવી રચના ન હોવા છતાં ટાંકણા સાથે તે બંધ થઈ જાય છે। આવી સ્ટીક પિન હોલ્ડર કંપાસ પેટી અંદરની તરફ ચુંબક લગાવેલું હોય છે, એની અંદર શું છે, ચુંબક લગાવેલું હશે એટલે શું થશે, તરત જ બંધ થઈ જશે। ચુંબકો કઈ રીતે શોધાય, ચલો આપણે વાત કરીએ, હવે ચુંબકો કઈ રીતના શોધાય। એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસ એક મેગ્નિસ નામનો ભરવાડ રહેતો હતો, તેના ઘેટા બકરા નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતા હતા। તેઓને પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે તેને એક લાકડી સાથે રાખતો હતો। લાકડીના એક છેડે લોખંડનો એક નાનો ટુકડો લગાવેલો હતો। તે એક દિવસ પહાડના કોઈપણ પથ્થરની સાથે લાકડીને છૂટી મારવા માટે તે ખૂબ જ બળ લગાવવું પડ્યું, તેથી તેને આશ્ચર્ય થયું કે જાણે લાગ્યું કે લાકડી ખડકથી આકર્ષાતી હતી। ખડક એ કુદરતી છે, ખડક એ શું હતો, કુદરતી હતો, લાકડી શું કરતી હતી, એની તરફ આકર્ષાતી હતી। તમે નીચે ઉપરની આકૃતિમાં જોઈ શકો છો, ટેકરી ઉપર કુદરતી ચુંબક છે, લાકડી શું કહે છે, તેની તરફ આકર્ષાય છે। ચુંબક હતો અને તેને ભરવાડની લાકડી લોખંડની ટોચની સાથે શું કરતી હતી, આકર્ષાતી હતી એવું કહેવાય છે। આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી। કદાચ ભરવાડના નામ પરથી આ ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું છે। મેગ્નેટાઇટ લોખંડ હોય છે, મેગ્નેટાઇટ શું છે, લોખંડ છે। કેટલાક એવું પણ માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાં થઈ હતી। જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક કહેવાય છે। કોઈ કિસ્સામાં લોખંડ હવે શોધાઈ ગયું છે। કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હતા, કેટલાક ખડકો શું કરતા હતા, લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે। તેને પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓ કેટલાક ખાસ ગુણ હોય છે, એ કેટલાક ખડક નાના ટુકડામાં પણ શું હતો, ખાસ ગુણ હતું। આ કુદરતી રીતે બનતા પદાર્થને તેને ચુંબક નામ આપ્યું, એનું શું નામ આપ્યું, ચુંબક નામ આપ્યું। પાછળથી લોકોને લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી, લોખંડના ટુકડામાંથી શું કહી ચુંબક બનાવવાની રીત પણ શોધી કરી, તેને આપણે શું કહીશું, કૃત્રિમ ચુંબક કહીશું। આજકાલના વિવિધ આકારમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવ્યા છે, દાખલા તરીકે ગજીઓ ચુંબક, તમે નીચે ઉપરના ચુંબક આપેલા છે એ કૃત્રિમ રીતે બનાવેલા છે, કૃત્રિમ રીતે બનાવે છે માણસે બનાવેલા છે, નળાકાર ચુંબક, નાર ચુંબક ના છેડા ગોળ હોય છે તેવો ચુંબક, તમે ઉપર ચુંબકના આકારો જોઈ શકો છો, એ કેવા ચુંબક છે, કુદરતી રીતે
કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, કુદરતી રીતે આપણને પ્રાપ્ત થયેલા છે ને એ માણસ દ્વારા બનાવવામાં આવે છે. ચલો આપણે પ્રવૃત્તિ જોઈએ. એક પ્લાસ્ટિક કે કાગળનું કપ લો, તેમજ દર્શાવ્યા મુજબ તેના પર એક સ્ટેન્ડ પર લગાવો. કપને અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો કે જેથી ચુંબક દેખાય. ચુંબકની બનેલી આ સ્લિપ સાથે દોરો જોડો. દોરાની બીજે છેડે સ્ટેન્ડના પાયા સાથે બાંધો. ધ્યાન રાખો કે આ યુક્તિ દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. ક્લિપના કપના તળે નજીક લાવો અને પતંગની જેમ આ ક્લિપને કોઈ પણ આધાર વગર હવામાં અધર રહે છે. તમે નીચે જોઈ શકો ચુંબકની અસર હવામાં લટકતી પેપર ક્લિપ છે. એ શું છે? કમ્પ્લીટ સીધું રહેશે. ગ્લાસની અંદર શું છે? ચુંબક છે. એ તમે એની સિવાય નીચી સોય રાખશો તો શું થશે? સોય ઉપર ઊભી થઈ જશે ને એમને એમ હવામાં લટકતી સ્થિર રહી. ચુંબક અને બિનચુંબકીય પદાર્થો. ચુંબક અને બિનચુંબકીય પદાર્થ. ચાલો મેગ્નેટ્સના પગલે ચાલી. આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું. આપણે ભરવાડની લાકડીના છેડે આપણે પણ ચુંબક રાખીશું. હોકી સ્ટિકના છેડે આમ ચાલવાની લાકડીના છેડે સ્ટીક. ક્રિકેટના સ્ટમ્પના છેડે ગુંદર વડી અથવા સ્ટેમ્પ વડી આપણે નાનું ચુંબક લગાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈપણ લાકડીને ત્યાં ચુંબક લગાવી શકો. પછી તમારી જોડે હોકી સ્ટેન્ડ હોય તો એના જોડે, પછી ક્રિકેટના સ્ટમ્પ હોય તો એને બાજુ નીચે તમે શું લગાવી શકો? ત્યાં ચુંબક લગાવી શકો. ચાલો હવે શાળાના મેદાનમાં મેગ્નેટ વોક લટાર મારવા માટે જઈએ. આપણે એ લઈને શું કરીએ? ફરવા માટે જઈએ. આપણે મેગ્નેટ લાકડી શાળાના મેદાનમાં શું ઉપાડશે? હવે મેગ્નેટ લાકડી હશે, તમે નીચે ચુંબક લગાવશો તો તમે આમ તેમ જમીન પર ફેરવશો તો એ શું ઉઠાવશે? ત્યારે લોખંડની કોઈ પણ વસ્તુ પડી હશે તો એ શું કરશે? મેગ્નેટી પટ્ટીને ચોરતી જશે. તમારી આસપાસ રોજબરોજના ઉપયોગની વસ્તુઓ એકઠી કરો, તેને મેગ્નેટની લાકડી વડે ચકાસો. તમે ચુંબક લઈને આ વસ્તુઓને તેના વડે અડીને શું વસ્તુ ચુંબક સાથે ચોટે છે? ચુંબક લોખંડની વસ્તુ હશે તો એ શું થશે? ચુંબક સાથે ચોટશે. બધી એવી વસ્તુ શું થશે? ચુંબકને ચોટશે. અને પછી તમે કોઈ કાગળ, પેન્સિલ, બુક એ બધું ચોટાશો તો શું થશે? ચુંબકને ચોટશે નહીં. આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલા પદાર્થને આકર્ષે છે, જ્યારે કેટલાક પદાર્થને ચુંબક તરફ આકર્ષાતા નથી. આપણને ખબર છે કે અમુક એવા પદાર્થો છે ચુંબક તરફ શું કરે છે? આકર્ષાય છે. ને અમુક એવા પદાર્થ જે ચુંબક તરફ આકર્ષાતા નથી તેની આપણે શું કહીએ? ચુંબકીય પદાર્થ. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ એવી પદાર્થો શું કહીએ? ચુંબક તરફ આકર્ષાય છે. જ્યારે કેટલાક પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી, જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને આપણે શું કહીશું? ચુંબકીય પદાર્થ. એ વાત યાદ રાખજો, જે પદાર્થ ચુંબક તરફ શું કરે છે? આકર્ષાય છે તેને આપણે શું કહીશું? ચુંબકીય પદાર્થ. એના ઉદાહરણ જોઈએ, કોબાલ્ટ, નિકલ વગેરે. જે પદાર્થ શું થાય છે? જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી તેને આપણે શું કહીશું? બિનચુંબકીય પદાર્થ. બિનચુંબકીય પદાર્થના ઉદાહરણો તમે આપી શકો. પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હશે, ચામડાની કોઈ વસ્તુ હશે, કોઈ ચોપડી હશે, કોઈ બુક હશે, લાકડાની કોઈ વસ્તુ હશે, એ બધી વસ્તુ શું થશે? ચુંબક તરફ આકર્ષાશે નહીં. પણ નીચે કોષ્ટક આપ્યું, ચુંબક તરફ આકર્ષાતા એવા પદાર્થો. તમને ખબર છે લોખંડનો ગોરો હશે તો એ લોખંડનો બનેલો છે તો ચુંબક તરફ શું કરે છે? આકર્ષાય છે. કોઈ માપપટ્ટી હશે તો શું થશે? એ પ્લાસ્ટિકની હશે, લાકડાની હશે તો શું થશે? ચુંબક તરફ આકર્ષાતી નથી. પછી તમારા બૂટ, બૂટ તો આપણે ચામડામાં બનશે તો ચામડું પણ શું થશે? આકર્ષાતું નથી. ચલો આપણે પ્રવૃત્તિ 3ની વાત કરીએ. હવે કોઈ ચુંબક કે રેતી કે માટીમાં ઘસો. કોઈ ચુંબકને તમે રેતી કાં તો માટીમાં ઘસો, ચુંબકને બહાર ખેંચો. શું ચુંબક સાથે રેતીના માટીના કણો ચોટે છે? તો હા. હવે રેતી અને માટીના કણને દૂર કરવા માટે તમે હવે રેતી હલાવ. શું કેટલા કણો હજુ પણ ચોટેલા રહેશે? તમે હાથ વડે વીંઝો પણ તો બી શું થશે? નાના નાના કણો ત્યાં ચોટેલા રહે છે. તે માટીમાંથી વિનેલા લોખંડના નાના કણો હોઈ શકે જે તમે જોયા હશે. આપણે જે સ્તરથી માટીના અથવા રેતીના લોખંડના રજકણો નહીં કે તે શોધી શકીએ છીએ. લોખંડ ચુંબક નહીં હોય તો આપણે નાના માટીના રજકણો લોખંડના શોધી શકત નહીં. સારા કે રજાનમાં
રજાઓમાં ફરવા જાઓ ત્યારે ત્યાં જુઓ છો તમે લોખંડના રજ ચોટી જેલા હોય ચુંબક હોય તે દર્શાવ્યું તમે નીચેનામાં જોઈ શકો છો. આકૃતિ એમાં જોઈ શકો છો લોખંડની ઘણી જ રજ ચોટેલી છે, લોખંડની થોડી જ રજ હશે, લોખંડની રજ ન ચોટી હોય તેવું. જો પહેલો છે તમે જમીનમાં એને એક બી વાર ફેરવ્યો નહીં હતો એના પર શું છે લોખંડની રજ ચોટી હશે નહીં. હવે તમે લોખંડની રજ કઈ કયા વિસ્તારમાં કઈ જગ્યાએ ફેરવ્યું છે તેનું નામ તમે નીચેના કોષ્ટકમાં લખવાનું છે કે તમે કઈ સોસાયટીમાં શું તમે ચુંબક સાથે લોખંડની રજ ચોટેલી જોઈ, ઘણી ચોટી, થોડી ચોટી કે જરાક ચોટી એનું તમારે નીચે કોષ્ટકમાં લખવાનું છે. ચલો ચુંબકના ધ્રુવની વાત કરીએ. આપણે જોયું કે ચુંબક માટીમાં ઘસતા હાજર હોય તો લોખંડના રજ પણ ચોટી જાય છે. ચુંબકની માટીમાં ઘસીએ તો એમાં શું થશે લોખંડની રજ હશે નીચે ચોટેલી કે પડેલી તો શું થશે લોખંડની ચોટી જાય છે એ તે આપણે જોઈ. ચલો એ રીતના પ્રવૃત્તિ ચારની વાત કરીએ. કાગર પર થોડીક લોખંડની રજ ફેરવો. કાગર ઉપર શું કહે છે લોખંડની રજ ફેરવવાની છે તેના ગજિયા ચુંબક મૂકો. હવે તમે શું જોયું શું લોખંડની રજ ચુંબક પર બધે જ ચોટી જાય છે. લોખંડની રજ શું થાય ચુંબક પર બધે જ ચોટી જાય છે. તમે જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતાં બીજા ભાગ પર વધારે ચોટી છે. ચુંબકનો આજુબાજુનો જે ભાગ હશે બે બાજુનો ત્યાં શું થશે લોખંડની રજ વધુ ચોટી જાય છે જે આપણે નીચેની આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. ચુંબક સાથે ચોટેલી લોખંડની રજ હટાવીને પ્રવૃત્તિ ફરી વાર કરો. એકવાર તમે એને હટાવી દો પછી ફેરમતી કરો તો ફેરમતી બી તમે જુઓ છો લોખંડની રજ ક્યાં ચોટે છે. શું તે લોખંડની રજ ચુંબક તરફ આકર્ષાય છે કે એક જ તરફમાં કોઈ ફેરફાર તમે જોયો. આ પ્રવૃત્તિ તમે લોખંડની રજને બદલે પિન કે લોખંડની ખીલીને લઈ વિવિધ આકાર કે ચુંબક સાથે પણ કરી શકો છો. તમે આ લોખંડની રજ લીધી છે બીજી કોઈ પણ વસ્તુ હોય એ પણ લઈને તમે એને શું કરશો લોખંડ સાથે ચોંટાડી શકો છો. તે જે જ રીતે લોખંડની રજકણ ચુંબક સાથે ચોંટે છે તેમ દર્શાવ્યા મુજબ નીચેની આકૃતિમાં આપણે જોયું કે લોખંડની રજ કેવી ચોંટી જાય છે. આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડના રજકણો શું થાય છે વધુ આકર્ષાય છે. આ છેડાની નજીક ચુંબકના ધ્રુવો હોય છે તેવું કહેવામાં આવે છે કે વિવિધ આકારના ચુંબકના વર્ગમાં લાવી લોખંડના રજનો ઉપયોગ કરતા શું થાય છે બે એના બે બાજુના છેડા તરફ શું કરે છે વધુ આકર્ષાય છે.